नमस्ते विद्यार्थियों, हूँ छू धवल अने हूँ स्वागत करूँ छूँ तमारू मारी नानकड़ी चैनल मैन ऑफ द मेथ्स में। आपणे आना आज लेक्चरनी अंदर आगला पार्ट में जोयुं एना दाखलाओ, बहु नॉर्मली कंसेप्ट बी जे हता एटला दाखलाओ, अने दाखलाओ बहु लॉन्ग थवाना हता। आपणे कीधुं हतुं के लेक्चर बहु लॉन्ग थवाना हता, ए टाइमे मारे घरे धक्को थई गयो, बे वफाई करी नाखी। तो आपणे एवुं विचारी लीधुं के आपणे पार्ट बी बनाई दईए, नाना नाना जेटले लेक्चर बी नाना नाना बी बने अने बी टाइम सुधी बीजी मार्कर बी आपणी आई जाए। ओके, तो आपणे हवे पार्ट बी लेक्चर नंबर 2 नो स्टार्ट करीए। ओके, दाखलो जोई लो तमे। ओके, दाखलो तमे जोई लीधो। ओके, हवे अहींया आने पकड़ो हूँ, बराबर। आवा दाखलाओमां आवी रीते करवानुं, लॉग 5 बी 5 एक्स इटू देन 5, बने बाजू लॉग केवो बीज एक्स होय एवो लई लो, बराबर। लॉग 5 एक्स सारो आगळाई जवानो, अहीं लॉग बीज अने एन એનો એક્સ 1 થઈ જવાનો, અને લોગ એક્સ ઇઝ 5. હવે આપણા આગળના દાખલાઓ પ્રમાણે એને 1 અપોન લોગ 5 એક્સ આ જોશું, અહીંયા લઈ જાઉં લોગ 5 એક્સ સ્ક્વેર 1. ઓકે, હવે જોઈશ તો આને 1 ને આ સાઈડ માઇનસ કરી દઉં, લોગ 5 એક્સ સ્ક્વેર માઇનસ 1 0. આ કેવું થઈ જશે આપણા ઉલ્લા સૂત્ર પ્રમાણે, આ બી સ્ક્વેર કહેવાય કે ન કહેવાય, લોગ 5x પ્લસ 1 લોગ બેઝ 5x માઇનસ 1, આવું થાય કે ન થાય? હવે 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 જોવાનું છે, બરાબર। હવે આપણે અહીંયા જુઓ કે આ જે લોગ બેઝ 5x અને એ 5થી મોટો આપ્યો છે, એનો મતલબ શું કે અહીંયા જે x છે એ ક્લિયરલી દેખાઈ જ રહેશે કે એ ગ્રેટર ધેન 0 છે। શું હશે? ગ્રેટર ધેન 0 હશે, તમે જે અહીંયા જે એક્સ જુઓ છો એ ગ્રેટર ધેન 0 હશે, કારણ કે લોગમાં આપ્યો છે અને એક્સ આપ્યો છે એ 5થી મોટો જ થાય છે, બરાબર। હવે આપણે 0થી મોટો થયો, હવે આપણે બે એવા કેસીસ લઈએ, બરાબર। કેસ નંબર 1 લો, કેસ નંબર 1 એવો લો કે જો એક્સ એ ગ્રેટર ધેન 0 હોય, અરે ગ્રેટર ધેન 1 હોય, બરાબર, એવો કેસ લો। ગ્રેટર ધેન 1 હોય, એક્સ ગ્રેટર ધેન 1 લેશો તમે, બરોબર, એક્સ ગ્રેટર ધેન 1 લેશો તમે, તો લોગ 5 એક્સ એ બી ગ્રેટર ધેન 1 થવાનું, બરોબર। શું થવાનું? 5 એક્સ ગ્રેટર ધેન 1 થવાનું। ઓકે, તો એવું ક્યાં થાય છે? અહીંયા તમે આના સાથે સંબંધ લો એ ટાઈમે, તો કે લોગ 5 બેઝ એક્સ માઇનસ 1 ગ્રેટર ધેન 0, તો લોગ 5 એક્સ 1, તો તમે જોશો કે એક્સ ઇઝ ગ્રેટર ધેન 5 1, બરાબર, આવું થયું કે ન થયું? આરો, ઓકે। હવે કેસ નંબર હું 2 લઉં, અહીંયા લખી દઉં નીચે કેસ નંબર 2, કેસ નંબર 2માં હું શું લઉં? 0 અને એક્સની વચ્ચે, હું 0 અને 1ની વચ્ચે એક્સને લઉં, તો એ ટાઈમે શું થશે કે લોગ 5x છે ને એ લેસ ધેન 1 થવાનું છે, બરાબર, લેસ ધેન 1 થવાનું છે, એવું। એ આપણા ઓલા આગલા જે સૂત્રો હતા એ પ્રમાણે, સોરી, લેસ ધેન 0 થવાનું છે, ને અહીંયા બી આ જે છે અહીંયા ગ્રેટર ધેન 0 થવાનું, અહીંયા લેસ ધેન 0 થવાનું છે। હવે આપણે વાત જોઈએ અહીંયા પાસે આ વખતે આની આની સરખામણી કરી, તો કે લોગ 5 બેઝ એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0, ઓકે, પણ અહીં હવે પ્લસ 1 આવશે, લેસ ધેન થઈ જવાનું છે। ઓકે, આપણે જોયું એ પ્રમાણે, તો અહીંયા લોગ 5x માઇનસ 1, તો x લેસ ધેન 5 રેસ ટુ માઇનસ 1, તો x લેસ ધેન 1/5. હવે આ ત્રણ રિઝલ્ટ જુઓ, ત્રણ રિઝલ્ટ ઉપરથી આપણે એવું તારી શકી નથી કે 0 1/5 યોગ 5 ટુ ઇન્ફિનિટી આટલા ઇન્ટરવલની અંદર એ હશે, બરાબર। શું હશે? આટલા ઇન્ટરવલની અંદર એ હશે, ઓકે, સમજી ગયા તમે? એવું ક્યાં આપ્યું છે આપણે અહીંયા? તો કે બીની અંદર, ઓપ્શન નંબર બી, ઓકે, ઓપ્શન નંબર બી તમે જોઈ લીધો, એ આન્સર છે। હવે બીજો ક્વેશ્ચન જોઈએ અહીંયા, હવે આને હું ડાયરેક્ટ સીધા ઓલા સ્વરૂપમાં લખી નાખું,
હવે તમે કમ્પ્લીટ સમજી વાત છો. પણ તમે અહીંયા જોજો, ઝીરો થી ફાઈવ બાય ટુ વચ્ચે છે ને, એટલે ટુ એસ ટુ ટેન એક્સ હશે, બરોબર. આવું થઈને ઉભું રહેશે સાઈન એક્સ રેસ ટુ ઝીરો, આવો બરોબર. એટલે આવું થશે ટુ ટેન એક્સ વન. બટ તમે જોશો ને આ વેલ્યુઝ માટે, આ ટુ રેસ ટુ ટેન એક્સ એ ક્યારે લેસ ધેન વન થશે જ નહીં. એટલે આવું થશે. તો કેટલા વેલ્યુઝ આવી શકે, કેટલા જવાબ આન્સર થઈ શકે? તો કે ઝીરો, કારણ કે આવું થાય જ નહીં. ઓકે, સમજા તમે? આ થોડુંક આમ કોમ્પ્લિકેટેડ જેવું લાગે, પણ તમે પ્રેક્ટિસ કરો ને જેટલી આ દાખલાઓની, એ હું તમને પ્રેક્ટિસ માટે હું કરું છું દાખલાઓ, જેથી તમે પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમને કમ્પ્લીટ આવી જશે. હવે આટલું સાફ કરો એટલી વાર જોઈ લો એક્ઝામ્પલ. ત્રીજો જે લખ્યું, કોઈક નહીં ડાઉટ હોય તો હું કહી દઉં તમને કે જો આ જે આપણે લખ્યું ને, એમાં સાઈનને આપણે ગમે તેટલે ઘાત લઈએ, પણ એ મૂળ વનથી નાનું જ થવાનું છે એવું આપણે જોયું ને, એટલા માટે આવું આપણે લખ્યું. હા, પણ પછી આ ઇન્ટરવલમાં જ્યારે આપણે ચેક કર્યું એ ટાઈમ, તો એ તો તમને સાઈનની પ્રોપર્ટી ખબર હોય બધી, તો આ જ આપણે જોઈએ, બરાબર. And log 2x square log 2y, બરોબર. હવે જો હું શું કરું છું, આ જે log 2y છે એની જગ્યાએ આ પુટ કરી દઉં, બરોબર. અહીંયા જુઓ, ફોર log 2x લખાનું સ્ક્વેર, અને હું આ રીતે લખવાનું. જોજો તમે એ લખાય કે ન લખાય, ઓકે. હવે આને હું આ રીતે લખી નાખું, બે ટુ એક્સ, આવું લખાય કે ન લખાય, ઓકે. હવે પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટુ ઇન્ટુ ટુ લોગ ટુ વાય, આવો બરોબર. આને આ સાઈડ લઈ આવો, ટુ લોગ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ ટુ લોગ બેઝ ટુ વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ જો, અને આખા અને સ્વરૂપને જો, તો આવું તો લખાય કે ન લખાય, ટુ લોગ ટુ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ઓકે. આવું લખાય. હવે તમે જુઓ કે લોગ બેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ, ટોટલી ગણતરી કરી નાખી, બરોબર. ઘણું બધું સમજવું ન પડે, કે ટોટલી ગણતરી કરી નાખી. તો તમે એક્સ જોશો તો ટુ રેસ ટુ વન બાય ટુ લખાય કે ન લખાય, મીન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ, બરાબર. આવું આવ્યું. હવે તમે આને પકડો, એને આપણે લીધું કે લોગ ટુ એક્સ સ્ક્વેર લોગ ટુ વાય, બંને બાજુથી લોગ દૂર કરી નાખ્યો, એક્સ સ્ક્વેર આવું થયું કે ન થયું, ઓકે. હવે અહીંયા તમે જો એક્સની વેલ્યુ તમે ટુ પુટ, રૂટ ટુ પુટ કરો એટલે ટુ આવું થયું કે ન થયું, એન્ડ એક્સ લોગમાં જ છે, બરાબર. એટલે તમે સમજી જવાનું કે એક્સ એ ગ્રેટર દેન ઝીરો તો હોવાના જ, ઓકે. અરે એક્સ ગ્રેટર દેન ઝીરો તો હોવાના જ, ઓકે. તો અહીંયા આવું થશે, ઝીરો ગ્રેટર દેન ટુ આવું થશે, વાય ટુ, એન્ડ એક જ મિનિટ, હો એક જ મિનિટ. બરાબર, એક જ મિનિટ, સોરી. આપણે અહીંયા એક્સ જોતા હતા, પણ અહીંયા તો વાત વાયના આજુબાજુની છે, તો વાય બી તમે જુઓ એ બી લોગમાં છે, એટલે વાય બી ગ્રેટર દેન ઝીરો જ થવાના છે, ઓકે. હવે તમે જુઓ અહીંયા, તો અહીંયા વાય જે છે આનાથી લે નાનો છે, આનાથી મોટો છે, એ આ રીતનું થશે, વાય ટુ એન્ડ ઝીરો, વાય ટુ એન્ડ ઝીરો, એક જ મિનિટ બાર ફરી.
जो आ दो अब आ मोटा थाना जीरो थी कारण के लॉग में है एटले अँ टू आपने मल्यो ए टू वाय थी वाय टू थी नाना है अने जीरो थी मोटा है वाय आ रीते अँ टू थी नाना है अने जीरो थी मोटा है ओके 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 मारे विषय कारण बराबर आटलू आयु कि ना आयु बराबर जयरे आप करसू तो वाय वेल्यू आपने आ मे बराबर तो अपने जो एक्स वाय सोल्यूशन मू तो खरेखर में आव मू रूट टू एंड वाय हम वाय से ए रनिंग फ्रॉम जीरो टू टू हम इंटरवल अंदर आए इंटरनल में इंटरवल अंदर गमे जितना आई सके अपने खबर नहीं फाइनाइट न हो એટલે આનો જવાબ ઇન્ફાઇનાઇટ આવશે ડી કારણ કે ઇન્ટરવલમાં કેટલા આવે ને અહીંયા કેટલા અલગ અલગ બની શકે ઝીરો તમે ઝીરો તો મૂક્યો વન ઝીરો પોઈન્ટ વન મૂકી શકો ઝીરો પોઈન્ટ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન એમ કરી કરી બનાવવા જો તો કેટલા બધા બને ઇન્ફાઇનાઇટ બને તો ગણી ન શકો એટલા બને એટલે મૂળ જવાબ આવશે હા ઓકે તો આપણે આટલા સુધીના ઘણા બધા દાખલાઓ જોયા હવે આપણે એક આ રીતે બધા દાખલો સ્પીડમાં ગણવા છે એટલે આ રીતે ટ્રાય કરીએ એક સાઈડમાં બધા દાખલાઓ લખી નાખ્યા અને હવે આ સાઈડમાં ગણી બધા દાખલાઓ જોઈ લો બરાબર જોઈ લીધા હવે આપણે ટ્રાય કરીએ પહેલો દાખલો ગણવાનો સ્ટાર્ટ કરીએ બરાબર આ દાખલો ઓકે દાખલા નંબર વન તો હવે તમે જો અહીંયા આવું આપેલું છે બરોબર હવે તમે આને ચાહો ને તો પ્રૂવ આ રીતે બી કરી અને કહી શકો આ જે રહ્યું હું તમને ખાલી એક મિનિટ લખું કે આ જે રહ્યું ટુ એક્સ પ્લસ ટુ માઇનસ ફોર એસ ટુ એક્સ છે એ ગ્રેટર દેન ઝીરો જ થશે હવે તમે આને પ્રૂવ કરવું હોય ને તો એક બીજી રીત પણ હું તમને કહું કે લોગ વન બાય થ્રી ટુ એસ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ ફોર એસ ટુ એક્સ માઇનસ ટુ બરોબર તો આવું થઈ જવાનું છે ટુ રેસ ટુ પ્લસ ટુ ફોર એક્સ બરાબર વન રેસ ટુ થ્રી માઇનસ ટુ ટુ રેસ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ ફોર એસ ટુ એક્સ નાઇન પછી તમે એ રીતે ગણતરી કરશો તો છેલ્લે ગણતરી કરતાં કરતાં અહીંયા ગ્રેટર ધેન ઝીરો આ થઈ જવાનું છે ઓકે આ રીતે પણ તમે પ્રૂવ કરી ગ્રેટર ધેન ઝીરો બતાવી શકો તો આ જો ગ્રેટર ધેન ઝીરો થાય આ અંદરનું રહ્યું એ એ આનાથી આ જે રહ્યું એ ગ્રેટર દેન ઝીરો આપણે બતાવી શકીએ હવે આ ગ્રેટર દેન ઝીરો થાય એટલે આ ટોટલી ગ્રેટર દેન ઝીરો થવાનું જ નહીં થવાનું ઓકે થઈ ગયું તો હવે આ જે આપણે રહ્યું એને થોડું સિમ્પ્લિફાય કરીને આ રીતે કરીએ બરાબર કે ટુ રેસ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ ફોર રેસ ટુ એક્સ આપણે આ પ્રૂવ કરાવવાની વાત સમજી હવે આ જોયું આટલું આ બી ગ્રેટર દેન ઝીરો જ થવાનું છે ઓકે બરાબર હવે આપણે થોડુંક અહીંયા થોડુંક સિમ્પ્લિફાય કરો ટુ રેસ ટુ એક્સ ને કોમન કાઢ દો બરાબર ટુ રેસ ટુ એક્સ ને કોમન કાઢ દો તો અહીંયા શું કરશે ફોર અહીંયા ફોર ને સોરી અહીંયા ફોર ખાલી વધશે ફોર બરાબર એન્ડ અહીંયા વધશે ટુ રેસ ટુ એક્સ આવું વધશે કારણ કે આ ફોર રેસ ટુ એક્સ શું થશે આવું ટુ ટુ રેસ ટુ એક્સ થાય કે ન થાય બરાબર એટલે અહીંયા ટુ રેસ ટુ એક્સ વધશે હવે આને આ બાજુ લઈ ગયો એટલે ટુ રેસ ટુ એક્સ આ ઝીરો થઈ જવાનું ઓકે ફોર ટુ રેસ ટુ એક્સ તો અહીંયા જોશો કે આવું થશે કારણ કે અહીંયા તમે વેલ્યુ જ્યારે ટુ પુટ કરો ત્યારે ફોર મેક્સિમમ વેલ્યુ થાય એટલે હવે તમે એક્સથી નાની વેલ્યુઝ પુટ કરશો ને તો જ આ જે રહ્યું એ ફોરથી નાનું થશે એટલે મૂળજી એક્સ રહ્યો એ બિલોંગ શેમાં કરશે ટુથી અહીંયા માઇનસ ઇન્ફિનિટીથી ટુમાં બરાબર આવું ક્યાંય આપ્યું છે તો સી હા આપણો આન્સર ઓકે લાગી નાખ્યું તમે કમ્પ્લેટ ઓકે બીજો ક્વેશ્ચન વાંચી લો સ્ટાર્ટિંગ કરીએ બીજા નંબરના ક્વેશ્ચન ઓકે બીજા નંબરનો ક્વેશ્ચન લોગ કોસ એક્સ ટેન એક્સ પ્લસ લોગ સાઇન એક્સ કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર તમે જોઈ લીધું હવે ટેન અને કોટને સાઇન કોસ વાળા સ્વરૂપમાં ફેરવી દઉં લોગ કોસ એક્સ સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ લોગ
साइन एक्स कोस एक्स अपॉन साइन एक्स इज इक्वल टू जीरो। ओके हवे लॉग ना रूल प्रमाणे जो तो लॉग कोस एक्स साइन एक्स माइनस लॉग कोस एक्स आने भी ए रीते लॉग साइन एक्स कोस एक्स प्लस प्लस माइनस लॉग साइन एक्स आ वन थी गयो आ बी वन थी गयो माइनस वन माइनस वन माइनस टू बराबर आ इक्वल टू जीरो है तो लॉग कोस एक्स साइन एक्स बराबर माइनस अरे प्लस लॉग साइन एक्स कोस एक्स माइनस टू इज इक्वल टू जीरो आने वन अपॉन स्वरूप में लखी नाखो लॉग कोस एक्स साइन एक्स प्लस वन अपॉन लॉग कोस एक्स साइन एक्स माइनस टू पटला वाले टोटल गुणी नाखो आ शू थी जाए लॉग कोस एक्स साइन एक्स टोटल स्क्वेर आ माइनस टू आने आगे लाइ दो लॉग कोस एक्स साइन एक्स प्लस वन इज इक्वल टू जीरो आ शू थी गयू लॉग कोस एक्स साइन एक्स माइनस वन इज इक्वल टू जीरो आ स्क्वेर अँ शू थी गयू नहीं थो लॉग कोस एक्स साइन एक्स इज इक्वल टू वन आओ छो बराबर समझी गया तमे हवे आने सीम्प्लिफाई करो आने जोजो तमे आउ थाय साइन एक्स इज इक्वल टू कोस एक्स बराबर आने सीम्प्लिफाई करी हवे आ टेन एक्स इज इक्वल टू वन थाय न थाय बट आवुं थाय एटले आ केटलो थयो टू एन फाय प्लस फाय बाय फोर ने एन बिलोंग्स टू झेड होय ए टाइमे टेन नी आवी वेल्यू माटे आ बधाय वन थाय आ तमारे ट्रिकोनोमेट्री ट्रिकोनोमेट्री जूनू तमारू के टेक्स्ट बुकमां तमे जे भण्यां होय ए याद करो भाई एनो पछी खबर पड़े टू एन प्लस टू एन फाय प्लस फाय बाय फोर हाँ आ जे रह्यो एन बिलोंग्स टू झेड होय ए टाइमे हूँ क्या आपी दीधी बीमां बराबर ओके लखी लो बराबर લખી દો લખી દીધું ઓકે ક્વેશ્ચન નંબર ત્રણ વાંચો ક્વેશ્ચન નંબર ત્રણ વાંચી લીધો ઓકે હવે તમે આ વેલ્યુ જુઓ 6730.4 અને લોગનો બીઝ જુઓ બીઝ કેટલો છે 10 તો હવે તમે શું કરો टेन ने पावर वाला कोई फॉर्म नी अंदर जुओ कि आ शेम अतिशय में आए तो तमे एक वस्तु नोट करशो कि आ वेल्यू छे ने ए दस नी त्रण घात एटले एक हज़ार ने दस नी चार घात एटले दस हज़ार बराबर आनी आ बे नी वच्चे आवे छे बराबर आ बे नी शू आवे छे वच्चे आवे छे बराबर हवे आ तो आपणे जोईए टेन एक्स टू थ्री 6730.4 टेन एस टू फोर लॉग लीए थ्री आ लॉग टेन 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 बधु थी गये तुम समझी लो ओके लॉग बे टेन 6730.4 बराबर आओ आ फॉर्म आपने मैं बराबर तो तब जो कि आम लेस देन के थे तो लेस देन क्यों से त्रण से त्रण तो अँ ऑप्शन में ज नहीं बराबर लेस देन बी जवाब आ ओके हवे जो दस नंबर नो क्वेश्चन वाँचो जो चौथा नंबर नो क्वेश्चन ओके आ वस्तु खाली तमे ध्यान में ज राखजो आ रीते आ सीरीज से सीरीज प्रमाण चाले बराबर हवे लॉग ए वन लॉग ए टू लॉग ए थ्री अप टू लॉग ए एन माइनस वन ए एन माइनस टू अप टू ए वन ओके हवे हूँ शू करूँ छू एक 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 स्टेप घटाड़ दू बराबर के ए एन माइनस एन नी जगह एवं कही दू तो एन रिप्लेस बाय एन माइनस वन एवं कहू छू बराबर लॉग ए वन लॉग ए टू लॉग ए थ्री ओके
डॉट टू टू लॉग ए एन माइनस वन ए एन माइनस वन ए एन माइनस टू एन माइनस थ्री डॉट डॉट टू ए वन ओके अजी एक घटा दो बराबर तो अभी लॉग ए वन लॉग ए टू लॉग ए थ्री अब डॉट डॉट टू टू लॉग ए एन माइनस टू ए एन माइनस टू ए एन माइनस थ्री अब डॉट डॉट टू टू ए वन હવે તમે જુઓ આ સિરીઝ પ્રમાણે હાલ્યા જાઓ હાલ્યા જાઓ હાલ્યા જાઓ તો એક ટાઈમ એવો આવશે બરાબર એક ટાઈમ એવો આવશે કે લોગ એ વન અને એ વન થઈ જશે બરાબર એક એક ઘટાડતા 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 જશો એક ટાઈમ એવો આવશે કે આ આવું થઈ જશે બરાબર આની વેલ્યુ આવે છે વન તો વન અહીંયા ક્યાં છે તો બહુ સિમ્પલી બી આનો આન્સર આવશે બી બરાબર લખી નાખે કોમમાં કમ્પ્લેટ ઓકે ઓકે સમજી ગયા બહુ સિમ્પલ ક્વેશ્ચન હતા બહુ સિમ્પલ દાખલા ઓકે ઓકે તો હવે આપણે આ બે ક્વેશ્ચન્સ લાયા આ બે ક્વેશ્ચન્સ આમ નાના છે સારા છે આ એક ક્વેશ્ચન થોડો મોટો છે એટલે એમ લાગે મોટો પણ ગણતરી બહુ સહેલી અને સિમ્પલ જ છે બરાબર અને આ ક્વેશ્ચન નાનો છે બટ માઇન્ડ કરશાવાળો ક્વેશ્ચન છે તો આપણે સ્ટાર્ટિંગ કરીએ પહેલા ક્વેશ્ચનથી ઓકે પહેલા ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ तो सिग्मा इज इक्वल टू वन नाइनटीन ओके लॉग एन एक्स राइट अब एक्स की वैल्यू आम पुक कर बनतु हो बनाई लॉग एन वन प्लस लॉग एन टू प्लस लॉग एन थ्री प्लस अप टू प्लस લોગ એન નો હવે આપણે લોગના બેઝિક રૂલ પરથી જોઈએ તો વન ટુ થ્રી પ્લસ અપ ટુ 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 નવાણું હવે ધ્યાનથી જુઓ આ તો શું થઈ ગયું આ તો શું થઈ ગયું ફેક્ટોરિયલમાં આવી ગયું કે લોગ એન નવાણું ફેક્ટોરિયલ 19 થવાનું ફેક્ટોરિયલ આ શું છે જો એન છે બરાબર તો લોગ એન એન ઇક્વલ ટુ વન હું ક્યાં છે એની અંદર બરાબર એમાં લખી લો ઓકે લખી લીધો ઓકે હવે બહુ સરસ ક્વેશ્ચન આઈઆઈટીની એક્ઝામમાં પણ પૂછાયેલો છે બરાબર ક્વેશ્ચનની શરૂઆત કરીએ ઉપરનો ક્વેશ્ચન બી મૂકી નાખીએ એ ક્વેશ્ચન તમે લખી નાખ્યો છે ઓકે ફોકસ ઓનલી ઓન ધીસ ક્વેશ્ચન બહુ સારો ક્વેશ્ચન છે આવું કંઈક આપ્યું છે ને એની વેલ્યુ ફાઇન્ડ કરવાનું આપણને કહે છે તો હવે હું શું કરું છું જોજો તમે અહીંયાથી જ આ ક્વેશ્ચન ગણવાનો સ્ટાર્ટ કરું હું એવું સપોઝ કરું કે હું જોજો કે અંડર રૂટ ફોર માઇનસ વન અપોન થ્રી રૂટ ટુ અંડર રૂટ ફોર માઇનસ વન અપોન થ્રી રૂટ ટુ બરાબર આવું જે આખ્યા કર્યું ઇઝ ઇક્વલ ટુ વાય બરાબર આવું સપોઝ કરું છું હું બરાબર આવું સપોઝ કરું છું હું તો આવું સપોઝ કર્યા પછી અને લખાશે શું તમે એ જુઓ આ આટલાને જો લખું છું હા આટલાને હાલ ફોકસ કર્યો કારણ કે આ ઇન્ફાઇનાઇટ છે અને ફાઇનાઇટ કઈ રીતે કરું તો આને આ રીતે ફાઇનાઇટ કરીશું ફોર માઇનસ વન અપોન થ્રી રૂટ ટુ હવે જુઓ આ ટોટલી ઇન્ફાઇનાઇટ છે હવે હું આખાને વાય કહું એમાંથી એ પૂછું કરીને આને વાય કહું એનાથી કોઈ ફરક પડે નહીં કારણ કે બહુ ઇન્ફાઇનાઇટ છે અનંત છે તો એને અહીંયા વાય ગણી નાખું છું બરાબર અને આના ઇઝ ઇક્વલ ટુ પણ વાય થાય આટલા ઇઝ ઇક્વલ ટુ વાય થાય પણ એમાંથી ગમે એક ઓછું થાય ને એનાથી કોઈ ફરક પડે નહીં એટલે આટલું બી વાય જ થાય ઓકે કારણ કે ઇન્ફાઇનાઇટ છે અનંત સુધી છે હવે આને બંને બાજુ વર્ક કરી લો ફોર માઇનસ વન અપોન થ્રી રૂટ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર ઓકે અને બધાને આ સાઈડ લાવી દઉં કે વાય સ્ક્વેર પ્લસ વન અપોન થ્રી રૂટ ટુ વાય માઇનસ ફોર ઓકે સમજ્યા હવે ઇઝ ઇક્વલ ટુ ઝીરો બંને સાઈડ થ્રી રૂટ ટુ વડે ગુણી નાખું એટલે થ્રી
रूट थ्री रूट टू वाई स्क्वेर प्लस वाई माइनस फोर ने थ्री रूट टू एट्ले बार रूट टू ओके बार रूट टू इक्वल टू जीरो ओके आव मळ्यो। हवे आमांथी वायनी वेल्यू एटले के आनी वेल्यू लावानो ट्राय करिए। तो हवे आ तो डायरेक्ट वेल्यू मळे एवुं आपणने छे नहीं, तो आने आपणुं जे सूत्र हतुं ए प्रमाणे वाय इज इक्वल टू माइनस बी प्लस ओर माइनस रूट डी अपॉन टू ए એટલે આવું થાય માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ ઓકે। તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી એટલે કે માઇનસ વન પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર એટલે વન માઇનસ ફોર એ એટલે થ્રી રૂટ ટુ એન્ડ સી એટલે માઇનસ બાર રૂટ ટુ ઓકે अपॉन टू इंटू ए एट्ले थ्री रूट टू ओके। हम गणतरी करूँ तो माइनस वन प्लस और माइनस आ थी जैसे वन पची बार तरी छत्रीस छत्रीस चौक छ चौक चौबीस चौकड़ो दिए बे जैसे बार ने बे बार ने बे चौदह चौदह गुणिया बे आठ आठ बे बसो अठासी ओके। तो आ थी गयो वन प्लस બસો અઠ્યાસી માઇનસ વન ગયા એટલે પ્લસ અપોન સિક્સ રૂટ ટુ બરાબર માઇનસ વન પ્લસ ઓર માઇનસ આ થઈ ગયું ટુ એટ નાઇન અપોન સિક્સ રૂટ ટુ। હવે ટુ એટ નાઇનનું વર્ગમૂળ એટલે આપણો વાય શું આવ્યો માઇનસ વન પ્લસ ઓર માઇનસ સત્તર અપોન ટુ એ। હવે એકવાર પ્લસ રાખીએ એન્ડ એકવાર માઇનસ રાખીએ આપણે એટલે વાયની આવી વેલ્યુઓ મળે, એક વાયની વેલ્યુ મળે પ્લસ રાખીએ ત્યારે સોળ અપોન ટુ એ અરે ટુ એ એટલે સોરી વન અપોન ટુ ટુ બરાબર સિક્સ રૂટ ટુ સિક્સ રૂટ ટુ એક આવી વેલ્યુ મળે એન્ડ બીજી વેલ્યુ વાયની માઇનસ રાખી ત્યારે માઇનસ અઢાર સિક્સ રૂટ ટુ આવી વેલ્યુ મળે ઓકે આવી બી વેલ્યુ જ મળે। હવે વાયની વેલ્યુ તમે જુઓ તો આ ટોટલી લોગમાં છે એટલે ઋણ તો અવિશક્ય છે જ નહીં એટલે આ તો અહીંયા જ આનો ખેલ તો ખતમ થઈ ગયો। આને જુઓ તો આઠ અપોન થ્રી રૂટ ટુ આ વેલ્યુ આપણને મળે વાયની। હવે તમે વેલ્યુ વાળી આખી આખી અહીંયા પુટ કરી નાખો આખે આખા વાયમાં એટલે તમને શું મળશે સિક્સ પ્લસ લોગ થ્રી બાય ટુ ઇન્ટુ થોડો નીચે લખવા દો સિક્સ પ્લસ લોગ થ્રી બાય ટુ ઇન્ટુ વન અપોન થ્રી રૂટ ટુ બરાબર ગુણ્યા એટ અપોન થ્રી રૂટ ટુ ઓકે। હવે તમે આને જુઓ સિક્સ પ્લસ લોગ થ્રી બાય ટુ ઇન્ટુ આને ગણતરી કરી તો નવ અને બે અઢાર આઠ ભાગ્યા અઢાર આઠ ભાગ્યા અઢાર એટલે નવ દુ અઢાર અને ચાર દુ આઠ બરાબર સિક્સ પ્લસ લોગ થ્રી બાય ટુ નવ દુ અઢાર અને ચાર દુ આઠ નવ દુ અઢાર બે બે ઉડી જાય બરાબર। હવે મેં અહીંયાથી જુઓ સિક્સ પ્લસ લોગ થ્રી બાય ટુ અને આ ખરેખરમાં શું છે ટુ બાય થ્રી નો સ્ક્વેર બરાબર ટુ બાય થ્રી નો સ્ક્વેર। હવે ટુ બાય થ્રી નો સ્ક્વેર તો આની વેલ્યુ આપણે ફેરવી નાખી આ બેને આગળ લાવી દઈએ પહેલાં આ બે અહીંયા આવી ગયા ઓકે તો તમે સમજી ગયા બે અહીંયા આગળ લાવી હવે આની વેલ્યુ આપણે જ્યારે આવી રીતે ફેરવીએ ને એટલે ઋણ થઈ જાય કેમ તો કે આપણે જોયું તો માઇનસ વાળો હવે એને આ રીતે ફેરવો એટલે ઋણ થઈ જ જવાનો ઓકે એ તમે નોર્મલ બીઝી કહેતા એટલે આ શું થઈ ગયું વન તો સિક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા ફોર ઓકે સમજી ગયા ફોર ક્યાં આપેલા છે ઓપ્શનનો ડી ફોર આ આપણો આન્સર ઓકે એટલે સપોઝ તમે લખી નાખ્યો ફાઇન બરાબર આ તો એ લાસ્ટ આપણો એક્ઝામ્પલ હતો સારા સારા બહુ આપણે ગુતી ગુતીને એક્ઝામ્પલ લાયા
બરોબર. હવે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો એક મૂકીશું એમાં પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ હોય છે બરોબર, એ બી આજ રાત સુધી વિડીયો મૂકાઈ જશે. સો તમને વિડીયો ગમ્યો હોય, દાખલા ગમ્યા હોય, દાખલાની રીતો ગમી હોય, મારી ભણવાની સ્ટાઇલ ગમી હોય, ગમે તે કંઈ પણ જે ગમ્યું હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો હોય એમને બી કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. ઓકે, બાય.